સામાન્ય રીતે વ્યવસ્થિત સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિને રમતગમતની વ્યાખ્યા તરીકે ઓળખાય છે. જો કે રમતગમતમાં પરિણામ નક્કી કરાય ત્યારે સ્પર્ધકની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય બંને મહત્વના પરિબળો સાબિત થાય છે. આપણા જીવનમાં રમતગમતનું ઘણું મહત્વ છે. રમતગમત આપણા જીવનમાંથી લુપ્ત ન થાય તે માટે ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે લોન ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, સ્કેટિંગ જેવી રમતોને ખેલાડીઓ રમી શકે તે માટે એક વિશાળ મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ ગ્રાઉન્ડનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો ભરૂચ જિલ્લાને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મળે એ જરૂરી છે અને એ પ્રયાસ દિનેશભાઈએ કર્યો અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, દિનેશભાઈ જોડે વાત થતી હતી કે પહેલાં બહુ ઓછી સ્કૂલો હતી, હવે બધી જગ્યાએ થઈ, પણ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અહીંયા આ કોમ્પ્લેક્સને મળી એ ખરેખર ભરૂચ જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે. 2010 પહેલાંનો રમતગમત ક્ષેત્રે આપણું ગુજરાત અને 2010 પછીનું એટલે કે ખેલ મહાકુંભ પછીની જે રમતગમત ક્ષેત્રે જે પ્રકારના પ્રતિભાવો જોઈ છે, તો અગાઉના વર્ષોમાં એમ કહેવાતું દેશના અન્ય રાજ્યવાળા ગુજરાત એટલે વેપારી લોકો, ગુજરાતના લોકો દાળભાત ખાનારા લોકો રમતગમતમાં ક્યારેય પણ આગળ ના આવે, પરંતુ આ મેળવડ તોડવાનું કામ આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબે જે પ્રકારે ખેલ મહાકુંભ થકી આ શરૂઆત કરી અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની એક મહત્વકાંક્ષી યોજના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ એનો આપણે ભવિષ્યમાં પ્રારંભ કર્યો. રાજ્ય સરકારે દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સ્કૂલ આપી છે અને એ પૈકીની એક સ્કૂલ આપણે ત્યાં પ્રાપ્ત થઈ છે અને એને માટે જો શ્રીના અધિકારી હોય કે આપણા આજના મહેમાન માનનીય શ્રી ઈશ્વરભાઈ અને તત્કાલીન રમતગમત મંત્રી રાજેન્દ્રભાઈ છે, ખૂબ આનંદની વાત છે. ભરૂચ શહેર અને જિલ્લાના બાળકોને, વિદ્યાર્થીઓને, યુવાનોને અને કોઈને રમતગમતના રસ ધરાવતા સૌને સ્પોર્ટ્સ સંકુલનો લાભ મળે તેવા એક ઉદ્દેશ સાથે આ સંકુલની અંદર આપણે અંદાજે લગભગ 10 કરોડના ખર્ચે વિવિધ ભવનો તૈયાર કરી રહ્યા છીએ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.